त्रिभुवनपति, त्रिगुणात्मिक माया, सत्वगुण रजोगुण अन तमोगुण, आ त्रणे गुण थी जे पर थाय, आ त्रणे गुण थी जे ऊपर उठे एने माया ने जीती कहवाय छे। दरेकनी अंदर त्रिगुणात्मक शक्ति मारी तमारी अंदर पड़ी छे। गीताजी नु प्रमाण हूँ तमने आपु, सूरी तत्व अने असूरी तत्व। सूरी एटले हारा विचार, ए पण माया छे, अने असूरी ए पण माया छे। तमने हारा विचार आवे ई माया, अने मोळा विचार आवे ई માયા, અને ઘડેક હારા મોળાના બધા ભેગા આવે એ ત્રિગુણાત્મિક માયા। ઘડી કેમ થાય જવું છે, ઘડી કેમ થાય નથી જવું, ઘડી કેમ કે હાલો ન જાય તો આમ થાય છે, આ બધું ઘૂંસ ભેગી થઈ જાય ઘૂંસ, અને ઘૂંસનો દોરો પછી નીકળતો જ નહીં, પછી એને તોડવો પડે। ઘણાના જીવનમાં ઘૂંસ થઈ ગઈ છે, ઘણાને હજી ઘૂંસ હાલ્યા જ કરે, હાલ્યા જ કરે, હાલ્યા જ કરે છે, એનો એનો શેડો ન થાય। કાં તો એ દોરાને કાપવો પડે, અને કાં તો ઘૂંસ કાઢવા માટે ટાઈમ જોઈએ, તો ટાઈમ તો છે નહીં, કાપી નાખો। સૂરી અને આસુરી, હારા વિચાર અને મોળા વિચાર, સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ, સદબુદ્ધિ દુર્બુદ્ધિ મંદબુદ્ધિ। માતાજીની સ્તુતિમાં કહે છે ને, વિશ્વમ ભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિયા, તો મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો। સદબુદ્ધિ હોય તો તો માગવાની જરૂર નથી, પણ દુર્બુદ્ધિ ને કાઢી અને સદબુદ્ધિ હારા વિચાર આપો, સુરી વિચાર આપો। દેવી સંપદા જેને કહે છે, દેવી સંપદાના ઘણા અર્થો થાય છે। ભગવાન શંકર, ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્માએ કરેલી સ્તુતિ મહામાયાની, જગદંબાને કીધું છે, તું તું આસુરી છો, તું સુરી પણ છો, તું પ્રકૃતિ પણ છો, તું જગતની માં પણ છો, તું બુદ્ધિ છો, તું શ્રી છો, તું કૃતિ છો, તું કીર્તિ છો, તું સ્મૃતિ છો, તું શ્રદ્ધા છો, તું મેઘા છો, તું દયા છો, તું લજ્જા છો, તું સુધા છો, તું તૃષ્ણા છો, તું ક્ષમા છો, સુશાંતિ છો, તું ક્રાંતિ છો, તું નિંદ્રા છો, તું તંદ્રા છો, તું જરા છો, તું અજરા છો, તું વિદ્યા છો, તું અવિદ્યા છો, તું શક્તિ છો, તું અશક્તિ છો, તું દ્રષ્ટિ તું હિ છો, વાણી તું છો, પરા તું છો, મધ્યમાં તું છો, પશ્ચંતી તું છો, વેખરી તું છો, આ ભગવતીના સ્વરૂપો બતાવ્યા છે। એ ત્રિગુણાત્મિક માયા છે તારી, તું લક્ષ્મી છો, તું કાળી છો, તું રુદ્રાણી છો, રુદ્રાણી છો, તું બ્રહ્માણી છો, તું શિવા છો, તું કાળી છો, તું ભદ્રકાલી છો, હા તું કપાલીની, તું ભૈરવી, હા માયા કુંડલની કિયા મધુમતી, કાલી કલા માલની,
मातंगी जया भगवती विजया। तू जया छो तू विजया, तू देवो ने जय अपनारी छो तू विजय अपनारी छो, तू अखिल ब्रह्मांड धारी छो तू खप्पर वाले छो, तू चार युग मा छो एक युग मा नहीं युगो युगो थी छो, तू जरूर पड़े ना प्रगटाणी छो, जरूर पड़े ना तू प्रगट थयेली छो। हे भगवती तारे आ जगत ने मालपा हवे प्रगट थावानी जरूर छे, तो योग माया ने निंद्रा ने मालपा होती छो जाग, देवताओ स्तुति करे छे। सदबुद्धि हारा विचार दुर्बुद्धि निकल, बुद्धि कौन आपे ध्यान देना, बुद्धि बाजार में मळे छे, काजू बदाम खावाथी मळे, हाँ शरीर हारू रहे काजू बदाम खावाथी शरीर ने पोषण रहे, बाकी बुद्धि न आवे, बुद्धि माँ आपे बीजो कोई बुद्धि आपी एक तो नहीं, एना प्रमाणों हूँ तमने आपू, तमने गप्पा नहीं मारतो अहींथी ध्यान देजो। जेटला जेटला संतो महापुरुषों जेटला जेटला पुराणों लखाणा ने ए बधाए मांगणी करी से मानी पाहे बुद्धि ने मांगणी करी, हमणा ज मैं कीधु दुर्बुद्धि ने दूर करी सदबुद्धि आपो, कोनी पाहे माग्यू, माम पाहे ओम भगवती भव दुख काप। पछी जे मां होय खोडियारी मां होय मेलडी मां होय वेराई मां होय बहुत कोई पण मां होय पण माग्यू तो मां पाहे ने। આખી રામચરિત માનસની કથા લખાયેલી અને વંદન કરતા કરતા તુલસીદાસજી મહારાજે કીધું કે મારે આને આનું વર્ણન કરવા માટે મારે સાત્વિક બુદ્ધિ જોઈએ, તો સાત્વિક બુદ્ધિ મારે કોની પાસે માગવી, એટલે તરત માં જાનકીની પાસે માગી, જાનકી માં છે ને, જનક સુતા જગજનની જાનકી અને અતિશય પ્રિય કરુણાનિધાનકી, તાકે જુગપદ કમલ નમાઓ અનજા નિર્મલ મતિ પા, શું માગ્યું? મતિ એટલે બુદ્ધિ, મહામતિ મંદમતિ સુમતિ અને કુમતિ, મહામતિ એટલે જેના મહાન વિચારો આવી જાય, આત્માનું કલ્યાણ કરવાના વિચારો આવી જાય, આધ્યાત્મિક માર્ગ ઉપર જવાના વિચારો જેને આવી જાય, પોતાના દેહનું અને પોતાના પરિવારનું કલ્યાણ કરવાનું જેને મન થઈ જાય, અંદરથી આવી આવી આવા વિચારોનું સર્જન થઈ જાય એને મહામતિ કહે છે। હું એક નહીં મારો આખો પરિવાર, મારો સમાજ, મારો દેશ, મારું રાષ્ટ્ર, બધાની ઉન્નતિ થાય, બધાનો વિકાસ થાય, મારું તો હું કરું જ, એમાં શું નવાય છે? આવા આવા વિચારોનું જેને સર્જન થઈ જાય એને મહામતિ કહે છે। સુમતિ, મહામતિ પછી સુમતિ, સુમતિ એટલે સુંદર રચનાઓ કરે, પોતાના પરિવારની માલપા, પોતાના ઘરની અંદર, કુટુંબની અંદર, શેરીની અંદર એવા રચનાત્મક કાર્ય કરે, સુંદર વિચારો જેને સર્જન થઈ જાય એને સુમતિ કહે છે। કુમતિ કોકનું આમ આમ નવરા બેઠા બેઠા કોકનું હું મારે કહેવું, આપણી પાસે શબ્દો નથી, નવરા બેઠા બેઠા કોકની નિંદા કરવી, નવરા બેઠા બેઠા કોકનું નખો જ કાઢવું, કુમતિ। માણા કા હાવ ડાયો હારો, કા હાવ ગાંડો હારો, અધકશરો નહીં હારો, સકરિયા કાસા ખાવ તોય હારા લાગે, બાફેલા ખાવ તોય હારા લાગે, નહીં બાફેલા નહીં કાસા એ મોઢામાં ન જાય,
અમુક માણસ એને એને હાજુ ગાંડું કે આપણી દેશી ભાષા શું કે, તરત એમ કે બાપુ ધ્યાન રાખજો કા આનું નક્કી નહીં, હાજા ગાંડાનું નક્કી નહીં, ડાયો તો ડાયો બોલે નહીં, કારણ કે સમજુ માણસ છે અને બોલે તો હાસું બોલે, લગભગ બોલે નહીં, સમજદાર વ્યક્તિ બુદ્ધિશાળી વ્યક્તિ સુમતિ વાળો હારા વિચાર વાળો એને બોલવાનું ન હોય અને બોલે તો એ બધા પાળે, કઈક એવું હોય તો જ બોલે, નહીતર કરતા હોય કરવા દે, એને ડાયો માણા કહે, અને ગાંડો બોલે તો એનો કઈ હરખ શોક ન હોય. એ હું બોલે એ નક્કી નહીં, અને ગાંડો ગાંડાની ભાષા જાણે, ડાયો ડાયાની ભાષા જાણે, હાજો ગાંડો બોલે તો નક્કી નહીં. બાપુ ધ્યાન રાખવું હોવાનું આ અમને એને એને મંદમતી કહે છે, મંદમતી એટલે હાઉસ ગયો પણ હાજુ ગાંડું, સુમતિ કુમતિ મહામતી અને મંદમતી આ બધી મહામાયાના પ્રકારો છે, આ ત્રિગુણાત્મિક માયા છે. ભગવાન શંકર, ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ ત્રિગુણાત્મિક માયાના સર્જન છે. તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. સત્વગુણ એટલે ભગવાન વિષ્ણુ નારાયણ, રજોગુણ એટલે બ્રહ્મા, જેને જેને જગતની રચના કરી, આખા બ્રહ્માંડને બનાવ્યું, 18 વાર ઔષધિ, 9 કુળ નાગ, નવમે નવ કુળ નાગ સેવે નવ દુર્ગા સેવે નવ દુર્ગા નવરાત્રિના નાગ સેવે નવ દુર્ગા નવરાત્રિ. નવ પ્રકારની રાત્રિ છે એને આપણે નવરાત્રિ કહે. નવરાત્રિ એટલે એનું પૂજન, એનું અર્ચન, માનો ગરબો પધરાવો ને એ તો બધા આપણે કરીએ જ છીએ, એનો આધ્યાત્મિક અર્થ શું થાય? નવરાત્રિનું માધ્યમ શું? નવરાત્રિ ઉજવી શું કા? કોને નવરાત્રિનું વ્રત કર્યું? ભગવાન શંકરે 9 રાત્રિ સુધી ભગવતીની ઉપાસના કરી, બ્રહ્માએ 9 રાત્રિ સુધી પરમાત્મા ભગવતી આદિ માયાનું ભજન કર્યું, ભગવાન નારાયણે, ભગવાન રામે, ભગવાન કૃષ્ણએ. નવધા ભક્તિ જેને કહે છે, શ્રીમદ ભાગવતકાર દેવી ભાગવત રામચરિત માનસની કથા, નવ દ્વાર, નવધા ભક્તિ, 10મા મોલે જણજણાટી બોલે, જેને ગગડગઢ કહે, જેને ગબ્બર ગોંખ કહે, હા,
जने जने महाकाली नु परम धाम कहे, जने गगन गढ़ कहे, दसमा मोले जन जनाटी बोले, नव द्वारे तो नव दरवाजे चौकीदारो तो छे ज, एक एक द्वार नी उपासना करे एने 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 नवरात्रि नु व्रत कर्यु कहेवाय छे। मां भगवती नी हामे बेही नवे नव दिवस ना मंत्र आवे, नवे नव दिवस ना स्वरूप आवे, नवे नव दिवस ना भोग आवे, नवे नव दिवस ना रंग आवे, लीला रंग नी चुंदड़ी, लाल रंग नी चुंदड़ी, केसरी रंग नी चुंदड़ी, लीला थे रंग नी चुंदड़ी आजांजनो गाय छे ने रांदल माना तेड़े तारे, हा केसरी रंग नी लाल रंग नी चुंदड़ी, नवरात्रि एटले नव दिवस रात्रि ना समये भगवती जगदम्बा नी उपासना करी, कलश स्थापी ने वाड़ी रचाई, अने हजी अमा गामडा नी बालपा अमुक अमुक भुवा नव दिवस सुधी माताजी नी मोर बेहे छे, नव दिवस सुधी अमुक भुवा क्यां जाय ने मानी हामे बेहीन दीवो अखंड जगवीन बेहे छे, જોઈએ એને 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 એ જાણી જાય, અને નવ નવ દિવસ એનું અનુષ્ઠાન કેમ કરવું, નવ દિવસ પૂરા થાય ને ત્યાં સામે માતાજી આંકલો કરે, બોલે તરત કે બોલ શું જોઈએ, એનું વિધાન છે। રામને જ્યારે રાવણને મારવો હતો ત્યારે મુશ્કેલી ઊભી થઈ, કારણ કે રાવણ પ્રકાંડ વિદ્વાન હતો, શિવ ભક્ત હતો, પહેલાં તો શિવની રજા લીધી, કારણ કે શંકરના ભક્તને મારવો ને એ કોઈ હેલી વાત નથી, એટલે રામેશ્વરની સ્થાપના કરીને રજા લીધી કે તું મને રજા દે કારણ કે તારો ભક્ત છે। શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરી ભગવાન શિવે આશીર્વાદ આપ્યો કે એને ગતિ આપો, એને મુક્તિ આપો, રામ ગતિ દેવા માટે વલખા મારે અને રાવણ મુક્તિ લેવા માટે વલખા મારે, બેના વિચારો તો એક જ છે ને, રામને એમ થાય હું આને ગતિ દઈ દઉં અને રાવણને એમ થાય, અને ખબર પડી ગઈ ખર દુષણ મમ સંગ બલવંત, ખર અને દુષણને મારનારો આ પુરુષ દશરથ નંદન એ રામ નથી, રામ બ્રહ્મ પરમારથ રૂપા એ સ્વયં ભગવાન છે। અને એ વખતે ભગવાન શંકરે કહ્યું છે, શેતબંધુ રામેશ્વરની સ્થાપના કર્યા પછી કીધું કે રાઘવ હું તો રજા આપું છું, તો મંદોદરી સતી છે, જોગમાયા છે, એની રજા લે, કારણ કે એક સતી નારી છે, એક સતી નારીના સાનિધ્યમાંથી એના પતિને ઝૂટવવો ને એ કોઈ જેવી તેવી વાત નથી। મંદોદરી, તારામતી, દ્રૌપદી, અહલ્યા, આ પાંચ મહાસતીઓ છે, દેવી ભાગવતમાં બતાવે છે। દ્રૌપદી મહાસતી છે, એનાથી ભગવાનને હાડા તેને ડગલા આઘું રહેવું પડે, પરમાત્મા આઘો ભાગે। મંદોદરી મહાસતી છે, દ્રૌપદી, મંદોદરી, તારા, અહલ્યા અને જાનકી, લંકાની માલિપા જાનકીજીને રાવણ લઈ ગયા, હું કામ લઈ ગયા, એની ચોકી મૂકી દીધી, લંકામાં નથી લાવ્યા, અશોક વાટિકામાં બિહારી કે તું અહીં બેસ, અને જ્યાં સુધી તું મોળી નહીં પડ ને ત્યાં સુધી રામ અહીંયા આવી નહીં શકે, કારણ કે હું તને માં તરીકે લાવ્યો છું। રાવણ મનોમન પ્રણામ કરતો હતો, બે એક મંદોદરી અને એક જાનકી, અને ભગવાને પછી મંદોદરીની હારે ચર્ચા કરી છે, રામચરિત માનસની કથામાં ચોપાઈ છે, વાલ્મીકિ રામાયણની માલપા વાત છે। કોઈ પણ સ્ત્રીના ઘરવાળાને, કોઈ પણ સ્ત્રીના પતિને, કોઈ સ્ત્રી મૃત્યુ પામે કોઈ સ્ત્રીને ગમતું નથી, કોઈને ગમે કે મારો ચૂડલો ભાંગે એવું કોઈને ગમે, કોઈને ન ગમે,
ગમે એવો હોય તો ખાટલામાં પડ્યો હોય તો હેથો તો અખંડ રે, ચૂડલો તો અખંડ રે. હા, કોઈને નથી ગમતું ને. તો મંદોદરી ને ગમે કે મારો મારો ધણી મૃત્યુ પામે એવું ગમે? એક સામાન્ય સ્ત્રીને જો ન ગમતું હોય, એને 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 મારવા માટે ભગવાન રાઘવને માં ભગવતીની ઉપાસના કરવી પડી. નવરાત્રિ નવ દિવસ સુધી રામે ભગવતીની ઉપાસના કરી કે મંદોદરીને તું કહે, ત્યાં જો મંદોદરી જ્યાં સુધી રજા નહીં આપે ત્યાં સુધી હું લંકામાં જઈ નહીં શકું. આ ગૂઢ રહસ્ય છે, આ ગુપ્ત નવરાત્રિ છે. આ આ ચોકમાં ગરબી મૂકીને રંભા હો હો ઈ નવરાત્રિ નથી. આ ડિસ્કો વાળી નવરાત્રિ નથી. આ આ આ ગુપ્ત સાધના. માતાજીની મોર ગરબી પથરાવી અને મારે તમારે એના ગુણગાન ગાવાના જરૂર, પણ મર્યાદામાં રહીને ગાવાના. મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. નવરાત્રી જરૂર ઉજવીએ આપણે, પણ એમાં પછી આવું કઈ ન આવે. રંભા હો 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 દેવ આવે, લે જાયંગે લે જાયંગે, એમાં એવું ના આવે. ભગવાન રામે આવું નવરાત્રિનું પૂજન કર્યું છે. ગુપ્ત ભક્તિ કરી છે મંદોદરી અને રામ બે જાણે. મહામાયાને જાણવા માટે ભગવાન કૃષ્ણએ પણ વૃંદાવનની માલપા શ્રીદેવીની પ્રાર્થના કરી, એની ઉપાસના કરી, શ્રીના યંત્રની પૂજા કરી. નવ દેવીઓના નવ યંત્રો આવે, કોઈનું ત્રિકોણ યંત્ર, ચતુર્ષ્ઠ, ષષ્ઠકોણ, દ્વાદશકોણ, નિર્વાણ યંત્ર જેને કહે છે, નિર્વાણ યંત્ર. તમે તમે દેવી ભાગવત ખોલીને જોજો, એમાં નવરાત્રિનું અનુષ્ઠાન નવે નવ દિવસ કેમ કરવું બતાવે છે. હું તમને ટૂંકમાં બતાવું, સંક્ષેપમાં બતાવું, સમયના અભાવે. પહેલા દિવસે કેવી રીતે પૂજા કરવી, બીજા દિવસે કેવી રીતે પૂજા કરવી, અને દેવી ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે તમે નવ દિવસ સુધી દેવી ભાગવતમાં બતાવ્યા પ્રમાણે માં ભગવતીનું વ્રત કરો, નવરાત્રિ ઉજવો, તો નવમા દિવસે તમારા ઘરમાં રહેનારી કોઈ પણ દીકરી તમને આંકલો કરીને જવાબ આપે. કોઈ પણ દીકરી તમારા ઘરમાં રહેનારી એના એના ભીતરની માલિકા માં પ્રગટ થાય ત્યાં સુધી લખે દેવી ભાગવત, અને પ્રગટ થયેલા છે. પહેલા દિવસે પહેલી દીકરીને જમાડે, બીજા દિવસે બીજી દીકરીને, ત્રીજા દિવસે નવ દિવસની નવ દુર્ગાઓને ભેગી કરે. પ્રથમ શૈલ પુત્રી, દ્વિતીય ચંદ્ર તરણી, ચંદ્રઘંટા, મહામાયા, મહાકાલી, મહાભદ્રકાલી, નવે નવ દીકરીઓને એક લાઈનમાં બેહારે, રાંદલમાંની ગોણિયું કરે એમ એવી રીતે પૂજા કરે. મૂળ વાત હું તમને કહું, ચાંદલો કરે, એનો અંગૂઠો ધોવે, એના પગ પખાળે, સવારના પોરમાં બહાર નીકળે, અને જે દીકરી હામી મળે જેની હોય એની, નક્કી નહીં કરવાનું, આને જ કહેવાનું એમ, તો તમારો તમારો સ્વાર્થ થયો. આમ તો નિયમ છે, ગાયુંના ગોંદરે જઈને પાદરમાં જઈને જે દીકરી નીકળે એ દીકરી નોતરું દેવાનું, પછી અઢારે વર્ણમાંથી કોઈ પણ દીકરી હોય. આમાં બતાવે છે એ દીકરીના ઘરે લાવીને એને પાટલા ઉપર બિહારી અને આખો દિવસ ને આખી રાત રાખવાની, તે દિવસે એની પૂજા કરવાની, એને ખવડાવવાની, એને ખીર રોટલી જે આપણી પાસે હોય નખથી છે શિખાહુથી એને શણગારવાની,
બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી દીકરી, નવે નવ દિવસ નવ દીકરીઓ ભેગી થાય અને નવે ને એક કાર્ય પાટલા ઉપર બેહારી અને નવમાં નો અર્થે નિવેદ કરે. નિવેદ એટલે લાપસી, ખીર, ચૂરમું, જે તમારે યોગ લાગે એ કરે. કાંઈ ન હોય તો રોટલી શાક કરે, ગોળ કરે, કાંઈ ન હોય તો ભાખરી ભાંગીને ખાલી ચૂરમું કરે. ભાખરીઓ હોમવાર કરતા એમ આપણી પાસે ના ચગવડતા હોય તો આપણે એવું કરીએ. એવું નથી કે આવું કરવું છે, ન હોય તો એ રીતે કરે. અને કદાચ આપણી પાસે સગવડતા ન હોય ને આપણે એ ન કરીએ કેમ હોય તો કોકના ઘરે આવું થતું હોય ને આજે પગે લાગી જાય તોય આપણું કલ્યાણ થાય. કોક આવો જગન કરતા હોય એમાં જઈને બેસી જાય તોય આપણો ઉદ્ધાર થાય. ગંગામાં ગંગામાં નાહી નહીં તો કાંઈ નહીં, પણ ગંગાને મેલી ન કરાય. આ ગંગા છે એક જાતની, આ કેળા કુટુંબે ગંગા ઉતારી. આ ગંગા એના એકના એકના કુળનો ઉદ્ધાર થાય એટલે નથી ઉતારી, એને તો આખા ગામનો ઉદ્ધાર થાય એટલા માટે ઉતારી. આમાં મોકો મળે તો નાઈ લેવું, અવસર મળે શરણામત લઈ લેવું. અને કદાચ એ ન મેળાવે તો આમાંથી નાઈ નીકળે એને અડી જવું, કહી લેવું, કહી કહી લો તો ઉદ્ધાર થાય. તમે જોવો અમુક ડોબા પાણીમાંથી નીકળ્યા પછી સારું જાડવું જોઈને ઘહે, તમે જોયો એનો બરડો ઘંતા હોય. તમે તમે ગામડાને તમને ખબર હોય બાપ, હા, પાણી પી નીકળ્યા પછી ઢોર ડોબું અમુક સારું ઝાડવું ફાળી જાય ને તો ત્યાં ઘહે બરડો ઘહે, કારણ કે નાઈ ને આવ્યું. નાઈ ને આવ્યા પછી લાવ મારા પાણીના બે ચાંટા અને અડી જાય. એમાં મારો ને તમારો બરડો કોઈ અહીંથી નાઈ નીકળે ને કથા સાંભળીને નીકળે, ત્રણ કલાક બેઠા હોય એની આજે ઘહાય જવું થોડું, તો એનાય પાંચ છાંટા મારીને તમારી ઉપર પડી જાય ને તોય મારો ને તમારો ઉદ્ધાર થાય. હા ને પછી આવું ન કરવું હોય તો તમારા ભાઈ પછી તો બીજું શું કરવું? કાંઈ ઘરે નળમાં તો ન મોકલાય કે નળ ચાલુ કરે ને ડાળ સીધી ત્યાં નીકળે. કદાચ આપણાથી ન થાય તો છૂટ મૂકી છે કે એવા પ્રસંગો થતા હોય, એવા એવા મહાન ભગવત કાર્ય થતા હોય એની અંદર બેસી જાય, થોડુંક ચરણામૃત લઈ લે તોય આપણો ઉદ્ધાર થાય. આપણે ન આટલી બધી નવરાત્રિનો ખર્ચો કરીએ કે આમ ખર્ચો કરીએ કે ડિસ્કાનો નેનો પણ આમ ન કરીએ, આવું તો થાય ને. અને કાંઈ ન થાય તેલનો દીવો ઘરે કરીને ઘીનો દીવો કરે, અરે એ છતાંય કાંઈ ન થાય તો દેશી નળિયામાં દેતો લઈ અને ગૂગલની ગાંગડીને મૂકીને હાંકલો કરીને એમ કહે કે હે મારી માં, હે ભગવતી બાપ, ધૂપના ધુમાડે આવજો, અમે કાંઈ જાણતા નથી, ખોળો પાછળને કહીજો. નવે નવ દી આવું બોલો અને નવમાં દી હાંકલો આવે આવે ને આવે. આપણે કાંઈ કરવું નથી, તૈયાર લેવું છે. એમને માતાજી કેમ આમ લોટરી લગાડી દેતો થાય, નકરું માગી માગે જ કરવું. હે માતાજી વહુ લઈ દેજો, હે માતાજી ભલામ લઈ દેજો, હે માજી ખોળો પાસે. માતાજીને ગોખલામાં વહુવું પડી છે તમને. એમ આપ્યું દે તમે કાંઈ કરવું નહીં, પાંચ નામ લઈને અને વહુ આપી દીધા પછી તમે બાધા તો નાની એવી ધજા નહીં લ્યો. 5,000-25,000 ની હાડી ચડાવવાનું કયો ને? તમે નવરાત્રિમાં કેવી મોંઘી મોંઘી પહેરો, માતાજીને શું પહેરાવો? સાચું કહેજો, માતાજીને દવડી એવી ચુંદડી લે ભાઈ. આ હાલે હવે લારીમ લેવા દે ને, હાલે હાલે આવો બંને માતાજીને અવડી જો જોવા ને આવડી જો. માતાજી રાજી થઈ જાય, માતાજી બિચારી નાની એવી છે એટલે આમ હમાઈ જાય. તમે નહીં થમાતા મોટા બંગલા કે તો એ જગ્યા ટૂંકી પડે. ત્રિગુણાત્મિક માયા છે, લક્ષ્મી રૂપે, મહાકાલી રૂપે અને સરસ્વતી રૂપે. રામે વ્રત કર્યું, મંદોદરીનું રજા લીધી. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બેન દીકરીના પતિને કંઈ પણ થાય તો એ દીકરી રાજી હોય નહીં, ભલે પોતાનો ધણી બીમાર હોય તો એ ભલે ભલે ખાટલામાં પડ્યો હોય તો એ ભલે મારો ચૂડલો અખંડ છે એમ કહીએ, મારા કપાળનો ચાંદલો હજી અખંડ છે.
નથી ગરબામાં ગાતા છોડીને ચાંદલો અમર રાખ દે મારો છોડીને ચાંદલો અમર રાખ દે માતાજી તૈયાર છે ભાઈ મારી તારા આગવાના
सजाव्या Oh,
રે અગિયારસો રૂપિયા લક્ષ્મીજી ને પાત્ર જે દીકરીએ ભજવું છે એને સુરેશભાઈ તરફથી આવે છે, જોરદાર તાળી વધારી લો. અગિયારસો રૂપિયા પ્રફુલભાઈ તરફથી સરસ્વતી માતાને આપે છે. અગિયારસો રૂપિયા કાળક્યામાં કર્મશીભાઈ તરફથી આવે છે. વાહ, રોકડા દેજો રોકડા. હા, બાકીનો ધંધો અહીં હાલતો નથી. પછી મારા દીકરા તમે દીકરીઓને દેહો નહીં, એ તો કાલ આપશો બેટા, કાલ આપશો. ના ના, આપી જ જોઈ તરત દાન ને મહાપુન. હા હા, આપી દો માતાજીઓને. બાકી ધંધો નહીં.
સ્વાગત વાળા જે ભાઈ અંકેશ ભાઈ, આ જોઈને મને નરસિંહ મહેતાની પંક્તિ પણ યાદ આવે કે ચાલ રમીએ સહી મેલ મથવું મહી, હે ચાલ રમીએ સહી મેલ મથવું મહી, વસંત આવ્યો વન વેલ ફૂલી, મહોરિયા અંબ કોકિલ લવે કદમ, કુસુમ કુસુમ કરહિયા ભ્રમર જુલી, પહેર શણગાર ને હાર ગજ ગામી ની ક્યાર ની કહું છું જે ચાલ ઊઠ, રસિક મુખ ચુંબીએ વળગીએ ઝુંબીએ, આજ તો લાજ ની દુહાઈ છૂટી, હેતે હરિવંશ કરી લાહવો લે ઉર ધરી, કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પડશે, નરસૈયો રંગમાં અંગ ઉનમ થયો, ખોયેલા દિવસનો ખંગ વળશે, ચાલ આજ ઉઠને ગરબે રમીએ, ચાલ આજ ઉઠીને ગરબે રમીએ. ખૂબ જ સુંદર મજાનો આપણા શાસ્ત્રીજીએ વાત કરી તે પ્રમાણે. અને હવે આપણે સન્માનવા છે આપણા મોંઘેરા મહેમાનશ્રીઓ અહીં પધાર્યા છે તેમને. હું જે પણ વ્યક્તિઓના નામ બોલું તે ઝડપથી મંચ ઉપર આવે ને સ્વામીજીના આશીર્વચન લે. ધર્મેશભાઈ મનસુખભાઈ ઠુમરજી જરખિયા ગામથી પધારે છે, ઝડપથી મંચ ઉપર આવીને સ્વામીજીના આશીર્વચન લે. રોહિતભાઈ કનુભાઈ તારંગણીથી આવેલ છે, તેમને પણ હું વિનંતી કરું છું. સંજયભાઈ રણછોડભાઈ છે જે ચિત્તલ તરફથી આવેલ છે, ઝડપથી મંચ ઉપર આવે. મધુભાઈ ગોબરભાઈ અરચોડા જરખિયાથી ગામેથી આવે છે. અશ્વિનભાઈ કલકાણી અમરેલીથી આવે છે. મનુભાઈ નાગજીભાઈ અમરેલીથી આવે છે. અરવિંદભાઈ રામાણી સણોસરા ગામથી આવે છે. રમેશભાઈ શ્યામજીભાઈ બરવાળિયા ગામથી આવે છે. અશોકભાઈ મંત્રી અહીં પણ ઉપસ્થિત છે, તેમને પણ હું વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. જલુભાઈ સાનગઢવાળા છે. આ તમામ વ્યક્તિઓ જેટલાના નામ બોલ્યા તે ઝડપથી મંચ ઉપર આવીને સ્વામીજીના આશીર્વચન લે. તાળીઓનો ગડગડાટ આપણા મોંઘેરા મહેમાનને જ્યારે સન્માનતા હોય ત્યારે આપણે ચોક્કસ કરવો જોઈએ. પાડો જોરદાર તાળીઓ આપણા મહેમાનશ્રીઓ છે. ગોરધનભાઈ છે જે ટીમ્બી ગામેથી આવેલા છે, તેમને પણ હું વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવે. બીજી એક જાહેરાત કે આજની સવારની કથામાં એક ચાંદીનો ચડો મળેલો છે, જે કોઈનો હોય તે આ સુરેશભાઈ પાસે છે, તેના પાસેથી લઈ લઈ. કાલે સાંજે મળેલો છે તો જે કોઈનો હોય તે કાઉન્ટર ઉપર રાખેલ છે, જે કોઈનો હોય તે નિશાની આપીને ત્યાંથી લઈ લઈ. બીજો એક ચાંદીનો કવડો પણ મળેલો છે, જે કોઈનો હોય તે આગળ કાઉન્ટર ઉપર રાખેલ છે, તેનો લઈ લે. કે જે કોઈ પણ અહીં કાઉન્ટર આગળ રાખેલ છે, જ્યાં જે પણ દાન આવવાનું છે તે બધું દાન ગૌશાળાના લાભાર્થે આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ ગાડા પરિવારના નિર્ણયને વધાવો.